ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બાળકોને આત્મનિર્ભર પણ બનવા દો. પ્રત્યેક માતા પિતાને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા હોય છે. બાળકના પાલન પોષણ માટે તેઓ ખૂબ સજાગ પણ રહે છે, પરંતુ જ્યારે આ સજાગતા જરૂર કરતાં વધારે થઈ જાય છે, તેના લીધે બાળકની સ્વતંત્રતા જ પ્રભાવિત થવા લાગે છે, તો તેને આજકાલની ભાષામાં પેરાસુટ પેરેન્ટિંગ કહેવામાં આવે છે. પેરાસુટનો અભિપ્રાય એક એવી છત્રછાયાનો છે કે જે સર્વાંગી સુરક્ષા પ્રદાન કરે છે. અહીં આ શબ્દનો પ્રયોગ કરવાનો ઉદ્દેશ એવા માતા પિતાનો છે કે પોતાના બાળકોને આગળ વધારવા, તેમને મદદ કરવા, તેનું પ્રત્યેક કાર્ય પોતે કરવાનું શરૂ કરી દે છે. તેનાથી ધીરે ધીરે બાળકોના સ્વાવલંબનની ભાવના જ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે આજકાલ આ પ્રકારના વાલીપણા માટે પેરાસુટ પેરેન્ટિંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. પેરાસુટ પેરેન્ટિંગ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ સન 1969માં ડૉક્ટર હેન્ડ ગિનાર્ડ્સના પુસ્તકમાં બિટવીન પેરેન્ટ્સ એન્ડ ટીનેજમાં થયો, અને પછી તે એટલો લોકપ્રિય થયો કે સન 2011માં ડિક્શનરીમાં પણ તેને સ્થાન આપવું પડ્યું. પેરાસુટ પેરેન્ટિંગ એટલે એવા માતા પિતાઓ જે પોતાના બાળકોની આસપાસ પેરાસુટની જેમ મંડાતા રહે છે, જેને જરૂર કરતાં વધારે નિયંત્રિત કરે છે, તેના પર ખૂબ ધ્યાન રાખે છે, તેને ખૂબ વધારે સુરક્ષિત રાખે છે. બદલાતા સમયમાં બાળકોને શીખવવા, તેમની દેખભાળ રાખવા, તેમને માર્ગદર્શન આપવા માટે બાળકોની સાથે રહેવું પણ જરૂરી છે. પરંતુ પેરાસુટ પેરેન્ટ બાળકોના બધા કામ, જેમ કે સ્કૂલની ટેસ્ટ, દોસ્ત પસંદ કરવા, ફરવા જવું, રમવું વગેરે, તેમના બધા કામમાં હસ્તક્ષેપ કરે, તેમની સાથે સાથે રહે છે. પરંતુ બાળકો સાથે હંમેશા રહેવાથી, તેમને કોઈ પ્રકારની સ્વતંત્રતા ન આપવાથી તેમનામાં એક પ્રકારની પરતંત્રતાની ભાવનાઓ વિકસિત જાય છે, અને તેની સાથે વ્યક્તિત્વનો વિકાસ પણ પ્રતિકૂળ અસર પડે છે. એવા કેટલા કારણો હોય છે જેના કારણે માતા પિતા પેરાસુટ બની જાય છે. જેમ કે જે માતા પિતા પોતાના બાળકોને દરેક ક્ષેત્રમાં આગળ જોવા માંગે છે, તેમના મનમાં પોતાના બાળકોની સફળતા અસફળતાને લઈને વધારે ભય હોય છે, એટલે તેઓ તેમની સાથે ને સાથે રહે છે. ઝડપથી વર્તી હરીફાઈના આ યુગમાં તેમના બાળકો ક્યાંય પાછળ ન રહી જાય, એ કારણથી તેઓ તેમની પાછળ પડી જાય છે. તેમને એવું લાગે છે કે તેમના આમ કરવાથી તેમનું બાળક સફળ થઈ જશે. એવા વાલી જે એમ સમજે છે કે આવનારો સમય તેમના બાળકો માટે વધારે પડકાર ભર્યો છે, અને તેમને તેમના બાળકોની હોશિયારી પર વિશ્વાસ નથી હોતો, એટલે તેઓ પણ પોતાના બાળકોને લઈને પરેશાન રહે છે. તેઓ પોતાના બાળકો પાછળ એટલા માટે પડી રહે છે કે જેથી તેમનું બાળક અસફળ થવાથી ક્યાંક અવસાદગ્રસ્ત ન થઈ જાય. ત્રીજું કારણ, કેટલાક એવા પણ વાલી હોય છે કે જેમને પોતાના બાળપણમાં એ બધું નથી મળ્યું જે તેઓ મેળવવા માગતા હતા, એટલા માટે હવે એ બધું જ પોતાના બાળકોને આપવા માગે છે જે તેમને મળ્યું નથી. જે માતા પિતાને પોતાના બાળપણમાં ઉપેક્ષા મળી, તેઓ પણ પોતાના બાળકોને વધારે પ્રેમ, વધારે સમય આપીને એ ઉપેક્ષાની ક્ષતિપૂર્તિ કરવા માગે છે. ચોથું, બીજા વાલીઓને પોતાના બાળકોના કામમાં વ્યસ્ત જોઈને પણ કેટલાય વાલીઓને લાગે છે કે તેઓ પણ પોતાના બાળકોના કામમાં હસ્તક્ષેપ કરે. પાંચમું,
કેટલાક વાલીઓને એ ચિંતા થઈ જાય છે કે તેમના બાળકોનું ભવિષ્ય કેવું હશે. પોતાની આ ચિંતાને દૂર કરવા માટે પણ તેઓ તેમના બાળકોને તેમના કામમાં મદદ કરતા રહે છે. પેરાશૂટ પેરેન્ટિંગ થી જ્યાં એક બાજુ બાળકની અંદર આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવનાઓ વિકસિત શકતી નથી, ત્યાં એવા બાળકો પોતાને કોઈ પણ કાર્ય માટે બીજા પર પોતાની નિર્ભરતા દર્શાવે છે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓનો સ્વયં સામનો કરતા અચકાય છે, પડકારો સહેજ સ્વીકાર નથી કરતા અને નથી સ્વતંત્ર નિર્ણય લઈ શકતા. માતા પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતારવાનું આવા બાળકો માટે અતિ આવશ્યક હોય છે અને એમાં સફળ ન મળવાથી તેઓ અવસાદમાં ચાલ્યા જાય છે. આવા બાળકો સફળ થવાથી પણ સફળતાનું શ્રેય પોતે લઈ શકતા નથી, કારણ કે સફળતા તેમને તેમના માતા પિતાના કારણે મળે છે. એક રીતે પેરાશૂટ પેરેન્ટિંગના કારણે બાળકનું પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસી શકતું નથી, કારણ કે આ વાલી પોતાના બાળકોને કોઈ કામ કરવા જ નથી દેતા અને તેમના કામ કરતા પહેલા જ તેઓ તેમનું કામ કરી નાખે છે. જેવી રીતે કોઈ પણ ચકલીના બચ્ચાઓને જો ઉડવા હોય તો ઉડવાનું પ્રશિક્ષણ તો ચકલી આપે છે, પરંતુ ઉડવા માટે તેને બચ્ચાઓએ પોતે પાંખ ફફડાવવી પડે છે. જો ચકલી પોતાના બચ્ચાઓની પાંખમાં ચાંચ ન મારે, તેને ઉડવા માટે ન ધકેલે, તો તેના બચ્ચા ક્યારે ઉડી શકશે નહીં. બરાબર એ જ રીતે જો પેરેન્ટિંગ એટલે કે બાળકોના પાલન પોષણની રીતમાં જો માતા પિતા બાળકોને પ્રતિ સમયે મદદ કરે છે, તેમની પાછળ પડી રહે છે, પોતાની મરજીથી તેમને ચલાવે છે, તેમના નાના મોટા બધા કાર્યો પોતે કરે છે, તો આમ કરવાથી તેમના બાળકો ક્યારેય પોતાનું કાર્ય સારી રીતે કરી શકતા નથી અને પોતાના કાર્ય માટે પોતાની સહયોગીઓ પર નિર્ભર રહે છે. એટલા માટે પેરાશૂટ પેરેન્ટિંગ એક રીતે અતિવાદ છે, જેમાં માતા પિતા પોતાના બાળકોને જરૂર કરતાં વધારે દેખભાળ કરે છે. એ જરૂરી છે કે માતા પિતા પોતાના બાળકોને પૂરેપૂરું ધ્યાન રાખે, જેમની જરૂરિયાતોનું ધ્યાન રાખે, પરંતુ આ બાબતનું પણ ધ્યાન રાખે કે તેમનું બાળક જીવનમાં કોઈ પણ પ્રકારના માર્ગ પર આગળ વધવા માટે આત્મનિર્ભર બની શકે, સક્ષમ બની શકે અને એ ત્યારે સંભવ બનશે જ્યારે માતા પિતા પોતાના બાળકોને કષ્ટ સહેવું, મહેનત કરવી, હાર મળવાથી સફળતા માટે ફરી પ્રયાસ કરવો વગેરે જેવા ગુણો શીખવશે. જેવી રીતે મોટા વૃક્ષની છાયામાં બીજ નાના છોડ વિકસિત થઈ શકતા નથી અને વિકસિત થવા માટે તેમને તડકો એટલો કે પડકારોરૂપી પોષણની જરૂર હોય છે અને આવું તો છાંયો ન હોવાથી જ સંભવ છે. તેવી જ રીતે જ્યાં સુધી બાળકોના માતા પિતા તેમના પરના અતિ દેખભાળના ભાવને દૂર નહીં કરે, તેમને જીવનમાં સ્વયં મહેનત કરવા માટે પ્રોત્સાહિત નહીં કરે, ત્યાં સુધી તેમના બાળકો સ્વયં આગળ વધી શકશે નહીં અને સફળ જીવન જીવી શકશે નહીં. એટલા માટે એ જરૂરી છે કે બાળકોના સ્વતંત્ર વ્યક્તિત્વના વિકાસ માટે તેમને થોડાક સહારો તો આપવામાં આવે, પરંતુ સાથોસાથ તેમના સહારા વિના પણ ચાલતા શીખવવામાં આવે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિ ચિંતન ચેનલમાં પધારવા બદલ.